વડોદરા શહેરમાં ધામધૂમથી ઉજવાઈ રહેલા ગણેશ પર્વ દરમિયાન વડોદરામાં શાંતિનો પારો હડાય નહીં તે સંદર્ભે વડોદરા પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભવન ખાતે યોજવામાં આવેલા શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. વડોદરા શહેરમાં હાલમાં ગણેશ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવાઈ રહ્યું છે અને સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સવનું વાતાવરણ જામી પડ્યું છે. તેવા સમયે થોડા દિવસ બાદ આવી રહેલા ગણેશ વિસર્જન પર્વ દરમિયાન વડોદરામાં શાંતિને જોખમમાં મૂકી કોમી એકલાસ વાતાવરણને ડહોળવામાં સક્રિય બનતા અસામાજિક તત્વો અને મનની મુરાદ પૂરી ન થાય અને વડોદરા શહેરમાં કોમી સૌહાર્દનું વાતાવરણ કાયમ રહે તે હેતુસર વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો તેમજ ધારાસભ્ય યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડિયા સહિતના રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા અને વડોદરા શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર ચર્ચા વિચારણા કરી કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા. આજે ગણેશ વિસર્જનના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગના આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સભ્યો, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, મેયરશ્રી હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તમામે આ વિસર્જનના બંદોબસ્તમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે અને આ ગણેશ વિસર્જનના જે વડોદરા શહેરના સૌથી મોટો બંદોબસ્ત હોય છે અને મોટો ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્વક રીતે સફળ રીતે સંપન્ન થાય એવી ખાતરી આપી છે. એમાં અમે એક સ્ટેગરિંગના આયોજન કર્યું છે કે જે સ્થાપના થયા છે આ એરિયામાં, તો એ ગણપતિ જ્યારે વિસર્જન માટે નીકળે તો એના ટાઈમ અમે જુદા જુદા કરી દઈશું જેથી કરીને ટ્રાફિક જામ નહીં થાય. અને આ વખતે એક બીજા રૂટ પણ અમે વાપરવાના છે, જે કીર્તિ સ્તંભવાળો રોડ છે. અર્ધા ગણપતિ આ બાજુથી પણ આવશે અને અર્ધા દાંડિયા બજાર બાજુથી પણ આવશે જેથી કરીને ટ્રાફિક જામ ઓછો થાય. હવે આમાં તમારે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે બંદોબસ્ત માટે. કૃત્રિમ તળાવ, ક્રેનની વ્યવસ્થા થઈ ગઈ છે, લાઇટની વ્યવસ્થા થઈ ગઈ છે અને અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસ એઝ એ ટીમ બંને સાથે મળીને કામ કરી રહી છે. તમામને સહયોગ આપવા માટેની ખાતરી આપી છે અને મુસ્લિમ સમાજ તરફથી ગણેશજીની સવારી જ્યારે નીકળે એના દરેક જગ્યા ઉપર સ્વાગત થાય એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખરેખર મુસ્લિમ સમાજના યુવક મંડળ પણ ગણેશજીની સવારીની સ્વાગત કરવા માટેની તૈયારી બતાવી છે. રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વડોદરા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.